હેલો સ્ટુડન્ટ તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે ગેપ મેથડ સ્ટ્રિંગ મેથડ ડિસ્કસ કરી હતી આ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું સર્ક્યુલર પરમ્યુટેશન સર્ક્યુલર પરમ્યુટેશન ઓકે એટલે વર્તુળ આકાર ગોઠવણીના પ્રકાર એન વર્તુળ આકાર ગોઠવણીના એન ભિન્ન વસ્તુને भिन्न वस्तू वर्तुळ आर्तुळाे प्रकार n वन फेक्टोरिअल सुरेख पद पर गोवाना प्रकार केला सुरेख पद पर गोवना प्रकारेरियल જેમકે પાંચ ભિન્ન વસ્તુ ધારો કે ત્રણ ભિન્ન વસ્તુ ત્રણ ભિન્ન વસ્તુને વર્તુળાકારે ગોઠવું જો તમને બે જ પ્રકાર મળશે એટલે થ્રી માઇનસ વન ફેક્ટોરિયલ ઓકે આ પ્રકાર ઓછા થઈ જશે કારણ કે પહેલું અને છેલ્લું જાતે આમ જોઈન્ટ થઈ જાય છે છેલ્લે લાસ્ટમાં અને આની અંદર આ જે પ્રકાર છે એમાં સમઘડી અને વિષમ ઘડી સમઘડી અને વિષમ ઘડી ને અલગ ગણેલી છે આ પ્રકારમાં સમ ઘડી અને વિષમ ઘડીને અલગ અલગ દિશા ગણેલી છે એટલે સમઘડીમાં એ બીસી હોય અને વિષમ ઘડીમાં એ બીસી હોય તો એને બે ગણેલા છે ઓકે હવે આપણે સમઘડી અને વિષમ ઘડી સમ ઘડી અને વિષમ ઘડી ને એક જ લેતા એટલે એક જ લેતા તો પ્રકાર આવે એન માઇનસ વન ફેક્ટોરિયલ અપોન ટુ જેમ કે હાર છે માળા છે આમાં સમઘડી દિશામાં ગણો કે વિષમ દિશામાં ગણો બંને વસ્તુ સરખું જ થવાનું છે ખ્યાલ આવે એટલે તે પ્રકાર આવશે એન માઇનસ વન ફેક્ટોરિયલ અપોન ટુ જુઓ ત્રણ વસ્તુ છે તો એક એ બી અને સી એક થયું પછી એક આ થશે એ સી અને બી આ બે જ પ્રકાર થાય જુઓ એ બી સી અને એ સી બી એ બી સી અને એ સી બી ક્યારે આમાં સમઘડીને વિષમ ઘડી અલગ અલગ ગણી છે તો થ્રી માઇનસ વન ફેક્ટોરિયલ ઓકે હવે સમઘડી અને વિષમ ઘડીની ગોઠવણીને હરખી એક જ દિશા ગણો તો આ પણ એબીસી છે ને આ પણ એબીસી છે જુઓ આ સમ આ રીતે એબીસી છે વિષમ ઘડીમાં અને આ સમઘડીમાં એ બીસી છે દેખાય છે તો સમ ઘડી અને વિષમ ઘડીને એક જ ગણો તો આ જે જવાબ હતો એના ભાગ્ય કેટલા થઈ જાય બે થઈ જાય તમારા આકૃતિ ખાલી સમજવા માટે મેં દોરેલી છે પરંતુ તમારે સૂત્ર કઈ રીતે સાબિત થયું એની કોઈ માથાકૂટ કરવાની નથી અને આપણી બુકમાં સાબિતી આપેલી પણ નથી અહીંયા પણ બંનેને ભિન્ન ગણો તો એન માઇનસ વન ફેક્ટોરિયલ અને સમઘડી અને વિષમ ઘડીને એક જ ગણો તો એન માઇનસ વન ફેક્ટોરિયલના અડધા થઈ જાય ક્યારે એક ગણવાની હાર હોય મોતી હોય આ બધામાં એક ગણવાની ઓકે એમ પ્રશ્ન કરશો એમ ખ્યાલ આવશે ઓકે ચલો એનમાંથી આર ભિન્ન વસ્તુને આર ભિન્ન વસ્તુને વર્તુળ આકારે વર્તુળ આકારે ગોઠવવાના પ્રકાર ગોઠવવાના પ્રકાર એનપીઆર અપોન આર ઓકે અને આ ક્યારે સમઘડી અને વિષમ ઘડી અલગ લેતા અલગ ગણતા અલગ ગણતા ઓકે અને બીજું સૂત્ર આવે એનપીઆર અપોન ટુ આર અડધા ક્યારે થાય સમઘડી અને વિષમ ઘડી દિશાને વિષમ ઘડી દિશાને એક જ ગણતા એક જ ગણતા ઓકે ત્યારે સૂત્ર આવશે એનપીઆર અપોન ટુ આર ખ્યાલ આવ્યો ચલો પ્રશ્ન પર વાત કરીએ આપણે ચલો પહેલો પ્રશ્ન આપેલો છે ભિન્ન મોતીને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય પ્રશ્ન લખો બાર ભિન્ન મોતીને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય જુઓ મેં શું કીધું મોતી અને હાર હોય ત્યારે સમઘડી અને વિષમ ઘડી એક જ ગણવાની ઓકે પ્રશ્ન લખી લીધો કેટલા ભિન્ન મોતી છે બાર તો આનો જવાબ આવશે બાર માઇનસ વન અપોન ટુ એટલે ઇલેવન ફેક્ટોરિયલ અપોન ટુ બાર માઇનસ વન ફેક્ટોરિયલ અપોન ટુ એક હાર હાર એટલે વર્તુળાકાર નેકલેસ કીધું છે આમાં વર્તુળાકારે ગોઠવવાનું તો વર્તુળાકારે બાર માઇનસ વન ફેક્ટોરિયલ થાય પણ હાર છે એટલે સમઘડી વિસમઘડી એક જ થાય તો આ આવશે ઇલેવન ફેક્ટોરિયલ અપોન ટુ પ્રશ્નો લખતા જજો ચલો અથવા હું અહીંયા લખી દઉં ગણતરી છે એવું ધારી લેવાનું કેટલી રીતે ગોઠવી શકાય કેટલી રીતે ગોઠવી શકાય ઓકે તો આવશે ટ્વેલ માઇનસ વન ટુ ઇલેવન ફેક્ટોરિયલ અપોન ટુ ઓકે નેક્સ્ટ ક્વેશન એકવીસ કન્સિડર ટ્વેન્ટી વન ડિફરન્ટ પલ ઓન નેકલેસ ઓકે એટલે એક હારમાં એકવીસ ભિન્ન મોતી છે હાઉ મેની વેઝ કેન પર્લ પ્લેસ ઓન નેકલેસ ત્રણ હાઉ મેની વેઝ કેન ધ પર્લ્સ બી પ્લેસ ઓન ઇઝ નેકલેસ સચ ડેટ થ્રી સ્પેસિફિક પલ્સ ઓલવેઝ રિમેન ટુગેધર ઓકે એક હારમાં એકવીસ બિન્ન મોતી છે ઓકે તો એકવીસ મોતીને કેટલી રીતે ગોઠવી શકાય કેટલી રીતે ગોઠવી શકાય ગોઠવી શકાય કે જેથી કે જેથી ત્રણ ચોક્કસ મોતી એટલે કોઈ ફિક્સ ત્રણ ચોક્કસ મોતી સાથે આવે ઓકે ત્રણ મોતીના જુઓ આ વર્તુળાકાર છે આપણે પલ્સ વન પી ટુ કોઈ પણ ત્રણ ત્રણ ચોક્કસ પણ ફિક્સ છે ગમે તે ત્રણ નહીં મેં ક્યાં ત્રણ ધાર્યા તમે બીજા પણ ત્રણ લઈ શકો ઓકે આ ત્રણ મોતી હંમેશા સાથે રહેવા જોઈએ તેવી રીતે હારમાં કેટલી રીતે ગોઠવી શકાય તો જેને સાથે રાખવાના હતા એની સ્ટ્રિંગ બનાવી દીધી આ ત્રણેય ઇંચ સાથે રાખવાના હતા તમારે બીજા ત્રણને સાથે રાખવા હોય તો પણ વાંધો નહીં પણ ચોક્કસ કરી નાખવાના મેં ચોક્કસ કરી દીધા આ ઓકે હવે ટોટલ કેટલા થયા ગણો તો ટોટલ કેટલા થશે આ ટોટલ વસ્તુ એક જુઓ ટોટલ એકવીસ હતી એકવીસમાંથી ત્રણને સાથે એકવીસ માઇનસ થ્રી એકવીસ માઇનસ થ્રી પ્લસ વન કારણ કે એક ગ્રુપ બનાવી દીધું ને આ ટોટલ ગણશો એટલે તમે કેટલા થશે ઓગણીસ થશે ટોટલ આ કેટલા હવે થઈ જશે ઓગણીસ ઓકે હવે અહીંયા ગોઠવણી કેટલા પ્રકારે થશે ગોઠવણી હવે તમારી પાસે ઓગણીસ વસ્તુ થઈ ગઈ તો અહીંયા ગોઠવણી થશે ઓગણીસ માઇનસ વન માઇનસ વન સેના વર્તુળાકાર વર્તુળાકાર અપોન ટુ અપોન ટુ સેના કારણ કે સ હારની અંદર સમઘડી અને વિષમ ઘડી દિશા એક જ ગણાય ખ્યાલ આવ્યો શું કીધું તું ત્રણ ફિક્સ મોતી સાથે રાખ દીધા તો ટોટલ ઓગણીસ વસ્તુ થઈ ગઈ ઓગણીસ વસ્તુને વર્તુળ આકારે ગોઠવવાના પ્રકાર ઓગણીસ માઇનસ વન ફેક્ટોરિયલ અપોન ટુ કારણ કે હારમાં સમઘડી અને વિષમ ઘડી એક જ હોય ઓકે અને આની અંદર અંદરની ગોઠવણી કેટલા પ્રકારે થાય ત્રણ ફેક્ટોરિયલ તો ઇન્ટુ થ્રી ફેક્ટોરિયલ તો અહીંયા આવશે અઢાર ફેક્ટોરિયલ અપોન ટુ ઇન્ટુ થ્રી ફેક્ટોરિયલ ઓકે આની અંદર અંદરની ગોઠવણી પણ આપણે જોવાની ચલો નેક્સ્ટ ક્વેશન નેક્સ્ટ ક્વેશન આ રીતે છે આર ઇન્વેટેડ ટુ અ પાર્ટી ઇન હાઉ મેની વેઝ કેન દે ધ હોસ્ટ સીટેડ એટ સરક્યુલર ટેબલ ઓકે ઇન હાઉ મેની ઓફ ધીસ વેસ વિલ ટુ પર્ટિક્યુલર પર્સન બી સીટેડ આયધર સાઇડ ઓફ ધ હોસ્ટ ઓકે હવે ક્વેશ્ચન સમજો ક્વેશ્ચનમાં એમ કીધેલું છે ઓકે એક વ્યક્તિ ક્વેશ્ચન લખજો એક વ્યક્તિ વીસ મહેમાનોને જમવા માટે આમંત્રિત કરે છે અને તેને સાથે વર્તુળ આકાર ટેબલ પર કેટલી રીતે જમવા બેસી શકે પહેલો પ્રશ્ન આવો છે બીજો પ્રશ્ન પછી લખીએ શું કીધું છે એક પર્સન છે એક હોસ્ટ જેને હોસ્ટ કહી દઈએ આપણે એ વીસ વ્યક્તિ વીસ વ્યક્તિ જોડે વર્તુળ આકાર ટેબલ પર કેટલી રીતે બેસી શકે ઓકે તો ટોટલ કેટલા થયા એકવીસ થયા ને વીસ પ્લસ વન બોલો થાય ઓકે અહિયાં ગોઠવણી થશે વીસ ફેક્ટોરિયલ બીજો સવાલ એમ પૂછેલો છે આની નાની અંદર બીજો સવાલ એમ પૂછેલો છે કે બે ચોક્કસ વ્યક્તિ જે ઘરનો માલિક છે એટલે કે જે હોસ્ટ છે એની આજુબાજુ જોવા જોઈએ ચોક્કસ એટલે તમારે કોઈ બે ફિક્સ કરી દેવાના ઓકે ધારો કે આ હોસ્ટ છે આ હોસ્ટ છે રેડી અને બાકી વીસ વ્યક્તિ છે પી ટુ મેં વન અને ટુ ફિક્સ કરી દીધા જુઓ આની આજુબાજુ જોવા જોઈએ તો આવી ગોઠવણી કેટલી રીતે થઈ શકે ખ્યાલ આવ્યો બે સવાલ પૂછેલા છે જુઓ વર્તુળાકા ટેબલ છે પહેલાં સવાલમાં કેટલી રીતે બેસી શકે તો ટોટલ એકવીસ થયા તો વર્તુળાકાર ટેબલ પર વીસ ફેક્ટોરિયલ રીતે બેસી શકે બીજા સવાલમાં હું કીધું કે બે ચોક્કસ વ્યક્તિ હોસ્ટની આજુબાજુ જ હોવા જોઈએ તો કેટલી રીતે થાય તો મેં બે ચોક્કસ વ્યક્તિ ક્યાં ધારી લીધા પીવન અને પી ઓકે પી થ્રી પી ફોર પી ટ્વેન્ટી ઓકે તો આ જે બે છે એ આની આજુબાજુ જોવા જોઈએ તમે કોઈ પણ બીજા બે પણ મૂકી શકો પી થ્રી અને પી ફોર મૂકી શકો તો પીવન અને પી અહીંયા વહી આવે બીજા સવાલમાં એમ કીધું છે કે બે ચોક્કસ વ્યક્તિ હોસ્ટની આજુબાજુ જોવા જોઈએ તો ટૂંકમાં હોસ્ટ વચ્ચે જોવો જોઈએ ઓકે ચલો તો આને એક જૂથ બનાવી દો તો ટોટલ અહીંયા કેટલા હતા એકવીસ હતા એકવીસમાંથી ત્રણ બાદ કરી દેવાના ને એક આ એટલે ટોટલ હવે કેટલા થશે આ ગણો તો આને એક જ ગણવાનું હવે આ કેટલા થશે એકવીસ માઇનસ આ ઓગણીસ થશે ઓકે તો ઓગણીસને વર્તુળ આકારે ગોઠવો વર્તુળ આકારે ગોઠવો વર્તુળ આકારે ગોઠવણીના પ્રકાર કેટલા થાય ઓગણીસ માઇનસ વન ફેક્ટોરિયલ ઇન્ટુ ટુ ઇન્ટુ ટુ છે ના કારણ કે આ અંદરો અંદર નહીં ગોઠવાય જો અંદરો અંદર ગોઠવણી કરશો તો એ જ ક્યારેક પહેલાંય આવી જાય પણ અહીંયા તમને ફિક્સ કીધું છે હોસ્ટ વચ્ચે જ હોવો જોઈએ તો કાં તો પીટુ પીવન આવે અથવા તો પીવન પીટું આવે આ બેની ગોઠવણી થાય આ બેની ગોઠવણી કેટલા પ્રકારે થાય બે ફેક્ટોરિયલે ત્રણેયની ન કરી શકી કારણ કે ત્રણેયની કરી તો હોસ્ટ પહેલાં સ્થાન પર પણ આવી શકે ફિક્સ જ કીધું છે હોસ્ટની બે બાજુ ચોક્કસ વ્યક્તિ હોવા જોઈએ એટલે આનો અર્થ કે હોસ્ટ વચ્ચે જ હોવો જોઈએ તો આ બે ફેક્ટોરિયલ આના છે ઓકે તો અહીંયા આવશે ટુ ઇન્ટુ એટીન ફેક્ટોરિયલ કોપી ઓકે આમાં જેમ જેમ પ્રશ્ન જોતા જશું તેમ ખ્યાલ આવતો જશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરી પ્રશ્ન તમે લગતા જજો હું અહીંયા રકમ બોલીશ હવે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સાત પુરુષ છે અને સાત સ્ત્રી છે ઓકે ચલો એને વર્તુળકાર ટેબલ પર કેટલી રીતે બેસાડી શકાય કે જેથી બે સ્ત્રીઓ પાસ પાસે ન આવે જુઓ આમાં ગેપ મેથડ બે સ્ત્રીને પાસ પાસે નથી રાખવાની તો પહેલાં શું કરવાનું પુરુષને બેસાડી દો એમ વન એમ ટુ એમ થ્રી એમ ફોર એમ ફાઈવ એમ સિક્સ એમ સેવન ઓકે સાત પુરુષને પુરુષને વર્તુળ કેટલા થાય સેવન માઇનસ વન સિક્સ ફેક્ટોરિયલ ખ્યાલ આવ્યો હવે સ્ત્રીઓ વર્તુળ આકારે નહીં ગોઠવાય લિનિયરે ગોઠવાશે સુરેખ આકારે કારણ કે જુઓ સ્ત્રીઓ માટે કેટલા સ્થાન અવેલેબલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો હવે આ સાત વર્તુળ આકાર સ્થાન ન કહેવાય કારણ કે જુઓ અહીંયા વચ્ચે પુરુષ આવી જાય છે વર્તુળાકાર ક્યારે કહેવાય આ બધા સ્થાન કન્ટિન્યુ હોય ખ્યાલ આવે આ વસ્તુ સમજો કે વચ્ચે કોઈ વ્યક્તિ આવી જાય તો તે વર્તુળ આકાર નહીં કહેવાય તે હવે સુરેખ બની જશે વર્તુળ આકાર ક્યારે કહેવાય આમ કનેક્ટ હોય પુરુષો તો અહીંયા જુઓ કનેક્ટ હતા હજી સ્ત્રીઓ નહોતી બેસાડી હવે સ્ત્રીઓને બેસાડશું ચલો સ્ત્રી માટે સ્ત્રીઓ માટે સાત સ્થાન અવેલેબલ છે અવેલેબલ છે સાત સ્થાન છે ઓકે સાત સ્થાનમાં સાત સ્ત્રીની ગોઠવણી કેટલી રીતે થાય સેવન પી સેવન રીતે આ વર્તુળાકાર નહીં થાય લિનિયર જ થશે વચ્ચે પુરુષ આવી જાય છે એટલે તો સેવન ફેક્ટોરિયલ યાદ રાખજો તમે આ વસ્તુ કનેક્ટ થાત બંને તો વર્તુળાકાર થાત તો કુલ ગોઠવણી કુલ ગોઠવણી કુલ ગોઠવણી સિક્સ ફેક્ટોરિયલ ઇન્ટુ સેવન ફેક્ટોરિયલ જે પહેલાં બેસાડો તે જ વર્તુળાકાર થાય પછી તો લિનિયર થઈ જશે બીજો સવાલ ઓકે આઠ મોતીને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય ભિન્ન મોતી કીધા છે ઓકે તો સિમ્પલ સેવન ફેક્ટોરિયલ અપોન ટુ તમે જોઈ લેજો ચલો નેક્સ્ટ પ્રશ્ન છે અગિયાર કમિટી મેમ્બર છે એમાં પ્રેસિડન્ટ અને સેક્રેટરી હંમેશા સાથે જ આવવા જોઈએ ઓકે અગિયારની અંદર અગિયાર સભ્યોની આ રીતે ઓકે મેમ્બર વન મેમ્બર ટુ મેમ્બર થ્રી અપ ટુ મેમ્બર નાઇન એમાં એક પ્રેસિડન્ટ છે ને એક સેક્રેટરી છે થઈ ગયા અગિયાર નવ બાકીના કમિટીના સભ્ય અને એક પ્રેસિડન્ટ અને એક સેક્રેટરી તો આ સાથે જોવા જોઈએ હંમેશા ઓકે તો આને એક ગણી લો તો નવને એક આ દસ થયા તો દસને ગોઠવવાના પ્રકાર દસ માઇનસ વન ફેક્ટોરિયલ દસ માઇનસ વન ફેક્ટોરિયલ ઇન્ટુ ટુ ટુ છે ને આની અંદરોઅંદરની ગોઠવણી ના થાય કે ન થાય ખ્યાલ એવો સવાલ શું હતો અગિયાર સભ્યોમાં કોણ હતું એક પ્રેસિડન્ટ અને એક સેક્રેટરી હતો એને વર્તુળ આકારે ગોઠવવાના હતા કે જેથી પ્રેસિડન્ટ અને સેક્રેટરી સાથે જ આવે તો એનું એક ગ્રુપ બનાવી દીધું હવે ટોટલ કેટલા થયા દસ થયા દસ ને વર્તુળા અને ટોટલ નાઇન ફેક્ટોરિયલ ઇન્ટુ ટુ થશે પંદર સભ્ય છે એને વર્તુળાકાર ટેબલ પર બેસાડવાના છે અને એમાં એમ કીધું છે એમાં એક સેક્રેટરી છે ચેરમેનની એક બાજુ સેક્રેટરી બેસે અને બીજી બાજુ ડેપ્યુટી સેક્રેટરી બેસે સમજો સવાલમાં શું કીધું છે પંદર સભ્ય છે ઓકે એમાં એક સેક્રેટરી છે એક ચેરમેન છે આ ચેરમેન છે ઓકે ચેરમેનની એક બાજુ સેક્રેટરી બેસે અને બીજી બાજુ ડેપ્યુટી સેક્રેટરી બેસે ત્રણ સભ્યો તો આ થયા ટોટલ પંદર સભ્યોમાં ત્રણના નામ એ લોકોએ આપી દીધા હતા શું કીધું પંદર સભ્યોને વર્તુળ આકારે એ રીતે ગોઠવો કે ચેરમેનની એક સાઈડ સેક્રેટરી ને બીજી સાઈડ ડેપ્યુટી સેક્રેટરી તો બાકી હવે મેમ્બર વિધા બાર વિધા કેટલા વિધા બાર બાર ને ત્રણ પંદર થઈ ગયા હવે આને સાથે જ રાખવાના આ આને સાથે જ રાખવાનું તો ટોટલ કેટલા થશે બારને તેર થશે તો તેરને વર્તુળ આકારે ગોઠવો તો કેટલા ફેક્ટોરિયલ થાય તેર માઇનસ એક ઇન્ટુ ટુ ઇન્ટુ ટુ છે ને આની અંદરોઅંદરની ગોઠવણી નથી લેવાની આગળના દાખલા જેવો જ છે શું કીધું ચેરમેનની એક બાજુ સેક્રેટરીને એક બાજુ ડેપ્યુટી સેક્રેટરી એટલે આ બે જ ફરે સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી જ ફરે આ બેની જ ગોઠવણી થાય ચેરમેન તો ફિક્સ ક્યાં રહેવાનો વચ્ચે જ રહેવાનો છે તો આની ગોઠવણી કેટલા પ્રકારે થાય બે ફેક્ટોરિયલ પ્રકારે ટોટલ બાર હતા બારને એક આ તેર તેરને આ બધાને સાથે જ રાખવાના હતા ખ્યાલ આવો ફરીથી સમજો પંદરમાં એક સેક્રેટરી હતો એક ચેરમેન હતો એક ડેપ્યુટી સેક્રેટરી હતો વર્તુળાકાર એ રીતે ગોઠવો કે જેથી કે જેથી એક બાજુ સેક્રેટરી આવે એક બાજુ ડેપ્યુટી સેક્રેટરી આવે તો આ બધાને બાંધી જ દેવાના તો બારને તેર તેરને વર્તુળ આકારે ગોઠવવાના પ્રકાર તેર માઇનસ વન ફેક્ટોરિયલ અને અહીંયા સેક્રેટરીની ગોઠવણી ફિક્સ જ છે વચ્ચે તો આ બે કેટલી રીતે ગોઠવી શકાય બે ફેક્ટોરિયલ રીતે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચનમાં એમ આપેલું છે સેવન પ્લસ અને સેવન માઇનસ ને વર્તુળ આકારે ગોઠવો કે જેથી ઓલ્ટરનેટિવ આવે સાત પ્લસની નિશાની છે અને સાત માઇનસની નિશાની છે પ્રશ્ન લખજો સાત પ્લસની નિશાની છે અને સાત માઇનસની નિશાની છે એને વર્તુળાકારે ગોઠવો કે જેથી ઓલ્ટરનેટિવ આવે ચલો આ ગણતરીમાં કોઈ સૂત્ર નહીં કોઈ નહીં તમારે સિમ્પલ જ વિચારવાનું છે ચલો એક ગણતરી હું કરી દઉં છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઓકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક જ રીત થાય બીજી કોઈ પેટર્ન નહીં બને સૂત્ર વાપરવાની જરૂર જ નથી તમને એમ થાય સર સાત પ્લસને ગોઠવવાના પ્રકાર સાત ફેક્ટોરિયલ નો થાય નો થાય કારણ કે બધા સરખા છે જુઓ છેદમાં પાછા સાત ફેક્ટોરિયલ આવી જાય ખરેખર તો અહીંયા સિક્સ ફેક્ટોરિયલ જ હોય સાત પ્લસ અને સાત માઇનસને આ એક જ પ્રકારે ગોઠવી શકાય અને બીજી કોઈ પેટર્ન બનતી હોય તો તમે ટ્રાય કરજો કોપી કરો ઓકે અહીંયા લખી દેજો કેટલા પ્રકાર આવે એક પ્રકાર જ આવે અહીંયા